આ વખતનું ચોમાસું કેવું રહેશે? નમસ્કાર, ખબર છે .com પરથી રાજેશ શાહ. દર્શક મિત્રો, આ વખતનો ઉનાળો તો ખબર નહીં કેવો રહ્યો, અડધો ઉનાળો પૂરો થઈ ગયો, પણ એમાં કમોસમી વરસાદ જ વધારે જોવા મળ્યો. માવઠાને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું, અને તમે જોયું કે છેલ્લા 2-3 દિવસમાં તો રાજકોટ, અમરેલી જેવા વિસ્તારોની અંદર તો ધોધમાર વરસાદ પડ્યો હતો, અને એક નદીમાં તો પૂર આવી ગયું એવી સ્થિતિ ઊભી થઈ ગઈ હતી. અડધો ઉનાળો પૂરો થયો છે અને અડધો હજુ બાકી છે. હવે લોકોને એ વાતની ચિંતા છે, અને એ વાતની ચર્ચા પણ છે કે આ વખતનું ચોમાસું કેવું રહેશે. કારણ કે ચોમાસા ઉપર ઘણી બધી બાબતોનો આધાર રહેતો હોય છે, ખાસ કરીને ખેડૂતોનો. કારણ કે ખેડૂતો ચોમાસાના આધારે પાક તૈયાર કરીને બેઠા હોય છે, અને ચોમાસાને કારણે જો ખેડૂતો સારું કમાય તો આર્થિક રીતના બધાને ફાયદો થતો હોય છે. એટલે ચોમાસા ઉપર ઇન્ડસ્ટ્રીના લોકોથી માંડીને ખેડૂત માંડીને સામાન્ય લોકો બધાની નજર રહેતી હોય છે. હવે હવામાન વિભાગના જે જાણકારો છે એમણે શું કહ્યું છે એના વિશે તમારી સાથે વાત કરીએ. તો પહેલાં અંબાલાલ પટેલ છે, જે હવામાન વિભાગની ઘણી બધી આગાહીઓ કરતા રહે છે, એમણે એવું કીધું છે કે આ વખતે ચોમાસું ઘણું સારું રહેશે. એમણે એવું કીધું છે કે રોહિણી નક્ષત્રની શરૂઆતમાં વરસાદ પડવાનો શરૂ થશે, અને જૂન મહિનાની અંદર અરબ સાગરની અંદર ચક્રવાતની શક્યતા રહેશે એવું એમનું માનવું છે. એમણે સાથે એમ પણ કીધું છે કે આ વખતની જે ચોમાસાની પેટર્ન છે એ કંઈક અલગ રહેશે. પણ એમણે જે એક મહત્ત્વની વાત કરી છે એ તમારે ખાસ ધ્યાનથી સાંભળવા જેવી છે. એમણે કીધું છે કે આ વખતના ચોમાસાની અંદર લગભગ 95-96% જેટલો વરસાદ રહેશે. એનો મતલબ એમ છે કે ચોમાસું ઘણું સારું રહેશે એવું અંબાલાલ પટેલનું કહેવું છે. બીજા એક હવામાન નિષ્ણાત છે પરેશભાઈ પટેલ, એમનું કહેવું એમ છે કે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી, આ વખતે વર્ષ 2023ની અંદર ચોમાસું સૌથી સારું રહેવાનું છે. એમણે એના માટેનું કારણ બી આપ્યું છે. એમણે એમ કીધું છે કે ચોમાસા માટે જે વાત અનુકૂળ હોવી જોઈએ એ વાત એ છે કે ઉત્તર ભારતના જે મેદાન હોય છે એના તાપમાન ઉપર ઘણો બધો આધાર રાખે છે, અને આ ઉત્તર ભારતના જે મેદાનો છે એનું એપ્રિલ મહિનાનું તાપમાન ઘણું સારું રહ્યું હતું, મે મહિનામાં પણ સારું રહેશે. એટલે એ દ્રષ્ટિએ ચોમાસું ઘણું સારું રહેવાનું પરેશ પટેલનું માનવું છે. એમણે બીજું પણ એક લોજિક આપ્યું છે. એમણે એમ કીધું કે આ વખતનું જે માવઠું થયું છે એ જો બંગાળની ખાડીમાં કોઈ હલચલ થઈ હતી અને એને કારણે માવઠું થયું હતું તો નબળા ચોમાસાના સંકેત મળી શકતે. પરંતુ આ વખતનું જે માવઠું છે, આ વખતે જે કમોસમી વરસાદ પડી રહ્યો છે એની પાછળ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કારણભૂત છે, એટલે નબળા ચોમાસાના કોઈ સંકેત નથી. પરેશભાઈ પટેલ આત્મવિશ્વાસપૂર્વક એવું કહી રહ્યા છે કે આ વખતનું ચોમાસું 100% સારું રહેશે. હવે હવામાન વિભાગના ગુજરાતના વડા મનોરમા મોહંતીનું કહેવું એમ છે કે આ વખતનું ચોમાસું સારું રહેશે. જો કે સાથે સાથે એમણે એમ પણ કીધું છે કે આ માવઠાની અસર ચોમાસા પર કેવી રહેશે એ અત્યારે ખબર નથી પડતી, એ સમય આવશે ત્યારે ખબર પડશે. પરંતુ ઓવરઓલ હવામાન વિભાગના જે જાણકારો છે એમના કહેવા મુજબ એક આશાસ્પદ વાત છે કે ચોમાસું સારું રહેશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.